હવે આગળ વાત કરીએ તો દીવની દીવસી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા મઢી પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષે દીવના ગોગલા ગામે શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા મઢીનો ઉત્સવ ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં લઈ સમાજ દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરીને ખૂબ જ સાદગીપૂર્વક મઢી પર્વની ઉજવણી કરવામાં આવી. દીવના ગોગલા ખાતે શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા હોળી પછી આવતા પ્રથમ સોમવારે આ મઢી ઉત્સવની ઉજવણી પરંપરાગત રીતે વર્ષોથી કરવામાં આવી રહેલ છે. ગોગલા ખારવા સમાજની પરંપરા પ્રમાણે ધૂળેટીના દિવસે સમાજના પટેલની વરણી કરવામાં આવે છે. ગોગલા ખાતે કુલ 7 ચોરા આવેલા છે, જેમાં ક્રમ પ્રમાણે દર વર્ષે 1 ચોરામાંથી પટેલ અને કોટવારનું સર્વાનુમતે વરણી કરવામાં આવે છે, જેની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ બીજા વર્ષે વારા પ્રમાણે અન્ય ચોરામાંથી પટેલ તથા કોટવારની વરણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે શ્રી પટેલના ચોરાનો વારો હોવાથી શ્રી પટેલના ચોરામાંથી જીવનભાઈ સવાઈ ચૌહાણ અને કોટવાર તરીકે ધીરજલાલ સોમવાર સોલંકીનું સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મઢીના ત્યોહારમાં મુખ્ય સ્થાન પર પટેલ હોય છે અને શિવ પાર્વતીની પાલખી યાત્રા કાઢવામાં આવે છે, જેનું આ વર્ષે નવનિયુક્ત પટેલ જીવનભાઈ સવાઈ ચૌહાણના માર્ગદર્શનમાં માજી પટેલ સુરેન્દ્ર એસ સોલંકી કોટવાર, ધીરજલાલ સોમવાર, પૂર્વ માજી પટેલો અને અન્ય આગેવાનોના નેતૃત્વમાં શાંતિપૂર્વક સંચાલન કરવામાં આવ્યું. આ પ્રસંગે દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, કાઉન્સિલર કમ બાંધકામ ચેરમેન હરેશ કાપડિયા સહિત ખૂબ જ ઓછી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ભાવિકો જોડાયા હતા. જોકે દીવ એસપી અનુજકુમારના માર્ગદર્શન હેઠળ પીઆઈ પંકેશ ટંડન અને પીએસઆઈ પુનિત મીણાના નેતૃત્વમાં સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન દીવ પોલીસ પણ ઉપસ્થિત રહીને કોરોનાનું સંક્રમણ અટકાવવા, લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને કોવિડ-19ની ગાઈડલાઈનના તમામ નિયમોનું પાલન કરવા હેતુ સૂચનાઓ આપતા હતા, જેમાં શ્રી પટેલના ચોરાના આગેવાનોનું પણ સંપૂર્ણ યોગદાન રહ્યું હતું. આ વર્ષે દેશભરમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે દીવના ગોગલા ખાતે મઢી ઉત્સવમાં પણ કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા હતા, જે અંતર્ગત સમાજના અગ્રણીઓ દ્વારા લોકોને ફરજિયાત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા હેતુ સંપૂર્ણ મઢી કાર્યક્રમ દરમિયાન પ્રેરિત કરવામાં આવ્યા. અને સમાજની પરંપરા મુજબ મઢીના દિવસે ખારવા સમાજના લોકો સવારે પોતાના કુળદેવીના નૈવેદ્ય ધરી સગા સંબંધીઓને પોતાના ઘરે નિમંત્રે છે અને બપોરે શિવ પાર્વતીની શોભાયાત્રામાં જોડાય છે. મઢી પર્વ અંતર્ગત ઢોલ નગારા ભજન કીર્તનની રમઝટ સાથે ચોરાઓ અને ગોગલાની શેરીઓમાંથી જ્યારે શિવ પાર્વતીની પાલખી પસાર થાય ત્યારે શેરીએ શેરીએ દરેક સમુદાયના લોકોએ શિવ પાર્વતીના દર્શનનો લાવો લીધો. દર વર્ષે દર સમુદાયની મહિલાઓ દ્વારા પાલખીમાં બિરાજમાન શિવ પાર્વતીના ચરણ દૂધથી ધોઈ પોતાની મનોકામના પૂર્ણ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ સમાજ દ્વારા શિવ પાર્વતીના પગ ધોવા પર પ્રતિબંધ મૂકી માત્ર દૂરથી જ જાણીથી ભગવાનને વધાવી લેવા સૂચનો આપી દીવ પ્રશાસનને પૂરતો સહયોગ આપવામાં આવ્યો અને દર વર્ષ કરતાં આ વર્ષે સમાજના પટેલ અગ્રણીઓ તેમજ સમાજની ભાવિ પ્રજા દ્વારા કોવિડ-19 ગાઈડલાઈનના તમામ નિયમોનું પાલન કરી ખૂબ જ સાદગીપૂર્વક મઢી પર્વની ઉજવણી કરવામાં આવી અને સંપૂર્ણ કાર્યક્રમ જેમ બને તેમ પહેલાં પૂર્ણ કરવામાં આવ્યો અને દીવ પ્રશાસનને સહયોગ આપવામાં આવ્યો. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. સારી રીતે ધામધૂમથી જોયું હતું, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને આ પ્રસંગ બહુ જ સાદાઈથી સોશિયલ ડિસ્ટન્સ રાખી અને લગભગ ઓછા મિનિમમ નંબર ઓફ પર્સનથી આ પ્રસંગ ઉજવવામાં આવ્યો છે. અને આ પ્રસંગ ઉજવવાનું કારણ એ છે કે સમાજની એકતા ભાવના જળવાઈ રહે અને સમાજમાં સદભાવના રહે એટલા માટે